અમદાવાદના સુભાષ બ્રિજ પાસેથી 27 લાખના સોના ચાંદીના બિસ્કિટ ભરેલી બેગ લઈને બે શખ્સ રફુ ચક્કર થઈ ગયા। સોનાના બિસ્કિટ લઈને કર્મચારી રાજસ્થાન જઈ રહ્યો હતો અને તે સમયે લૂંટને અંજામ અપાયો। જો કે ડિલિવરી બોય પણ શંકાના દાયરામાં છે। શું છે સમગ્ર મામલો આવો જોઈએ। અમદાવાદમાં 27 લાખની ચીલ જડપ, આરટીઓ પાસે લૂંટને અંજામ। અમદાવાદમાં લૂંટ અને ચોરીની ઘટના સામાન્ય થઈ ગઈ છે। લૂંટારૂઓને કાયદાનો ડર ન હોય તેમ ગુનાને અંજામ આપી રહ્યા છે। અમદાવાદનો આરટીઓ રોડ, જે વાહન અને લોકોથી સતત ભરચક રહેતો હોય છે, તેવા વિસ્તારમાં બસની રાહ જોઈને ઉભેલા એક વ્યક્તિ પાસેથી 27 લાખની લૂંટને અંજામ આપી બે શખ્સ ફરાર થઈ ગયા। રાજસ્થાનના શિવમ જ્વેલર્સના વેપારી ધર્મપાલ સોનીના બુલિયનનું કામ કરતો ડિલિવરી બોય પવન શર્મા માણેક ચોક સોના ચાંદીના બિસ્કિટ લેવા માટે આવ્યો હતો। પવન શર્માએ માણેક ચોકથી 500 ગ્રામ સોનાના બિસ્કિટ અને 3 કિલો 814 ગ્રામ ચાંદીના બિસ્કિટ લઈને પરત રાજસ્થાન જવા માટે નીકળ્યો હતો। આરટીઓ પાસે એસટી બસ સ્ટેન્ડ પર પવન શર્મા બસની રાહ જોઈ રહ્યો હતો। તે સમયે બે વ્યક્તિ તેની પાસે આવ્યા હતા અને 27 લાખના સોના ચાંદીના બિસ્કિટ ભરેલી બેગ લઈને ત્યાંથી 9:45 થઈ ગયા હતા। જે મામલે બુલિયન વેપારીએ રાણી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે। મેરા નામ ધર્મપાલ અમતલાલી સોની, બાડમેર રાજસ્થાન કા રહેને વાલા હું। મેને મેરે આદમી કો 10 તારીખ કો અમદાવાદ ભેજા થા માલ લેને કે લિયે। મેં બુલિયન કા કામ કરતા હું ઓર માલ લેને માણક ચોક સે મેને ઉસકી ડિલિવરી લી થી और वो डिलीवरी लेके वापस सुभाष ब्रिज आया था बस स्टैंड। सुभाष ब्रिज बस स्टैंड आने के बाद उस आदमी की लुटेरों के द्वारा लूट हो गई है। उसके पास मेरा 500 ग्राम सोना था और 4 किलो चांदी थी। 27.5 लाख का माल था और उनकी उसके लुटेरों के द्वारा उसकी लूट हो गई है। 27 लाख का माल था। मैं बुलियन का काम करता हूँ। मेरे फर्म का नाम शिवम ज्वेलर्स है और बाड़मेर का ही है। और इसमें सब चेक के द्वारा मेरा माल खरीदा हुआ था और सब अरम बुलियन करुणा बुलियन करके नाम है फर्म का। करुणा बुलियन से मैंने माल खरीदा था और चांदी का मेरा सौदा किया हुआ था। राधे गोविंदा से 4 किलो लगभग चांदी का सौदा था और सब बिल से माल मैंने खरीदा था और वो सब माल मेरा वहाँ से लूट के द्वारा चोरी हो गया है। डिलीवरी बॉय पर शंका। शिवम बुलियन में डिलीवरी बॉय पवन शर्मा छेल्ला 7 मास थी नौकरी करे छे। કંપનીના સોના ચાંદીના દાગીનાની ખરીદી કરીને તે ડિલિવરી આપવા માટે જાય છે। માણેક ચોકથી પવન શર્માએ સોના ચાંદીના બિસ્કિટ લીધા હતા। ત્યાંથી લઈને સુભાષ બ્રિજ સુધી આરોપીઓએ પવનનો પીછો કર્યો હોવાની શંકા છે, જેના આધારે પોલીસે આ માર્ગના તમામ સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે। બીજી તરફ પોલીસને પવન શર્મા પર પણ શંકા છે, જેથી પોલીસે ડિલિવરી બોયની પણ ઉલટ તપાસ શરૂ કરી છે। આર્ટિકલ લેવા માટે અમદાવાદ ખાતે મોકલેલ એમના જે માણસ છે માણેક ચોક ખાતેથી 500 ગ્રામ સોનું અને 3 કિલો અને 800 ગ્રામ ચાંદી લઈ ત્યાંથી રાજસ્થાન જવા રવાના થયેલ અને રિક્ષામાં સુભાષ બ્રિજ સર્કલ આવેલ ત્યાંથી એસટી ડેપો રાણીપ ખાતે આવેલ, પરંતુ બસ નીકળી જતા એ ફરીથી સુભાષ બ્રિજ સર્કલ ખાતે આવેલ। ત્યાં એટીએમ આગળ તેમને કોઈ કામ હોય એ દરમિયાન એના કેરિયર હોય પાસેના બેગની ચીલ ઝડપનો બનાવ બોલે જેમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। કેરિયર બોય છે તેમનો પણ ઇન્ટ્રોગેશન હાલ ચાલુમાં છે અને આખા રૂટ ઉપરના સીસીટીવી અને સીડીઆર એનાલિસિસ અને હ્યુમન સોર્સથી હાલ આ તપાસ ચાલુ છે। સીસીટીવી ફૂટેજની તપાસ બાદ જ લૂંટનો ભેદ ઉકેલાઈ શકે છે। જો કે ડિલિવરી બોયની પણ પોલીસે પૂછપરછ હાથ ધરી છે। ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચે પણ અલગ અલગ ટીમ બનાવીને લૂંટ કેસમાં તપાસ હાથ ધરી છે। કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।